જન જન્મા દેવત્વ જગાવો આ ધરતીને સ્વર્ગ બનાવો પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યોગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જોતી ધારાઓથી વહેતી કરીએ દ્રષ્ટિકોણ બદલો આપણી મુશ્કેલીઓ આપણને પર્વત સમાન દુર્ભેદ સિંહ જેવી ભયંકર તથા અંધકાર જેવી ડરામણી લાગે છે પરંતુ ખરેખર તે એવી હોતી નથી માત્ર ભ્રમ છે તેમનાથી ડરવાનું કોઈ કારણ નથી હું વારંવાર નિષ્ફળ જાઉં છું એમ માનીને દુખી ના થશો એની ચિંતા ના કરો કારણ કે સમય અનંત છે વારંવાર પ્રયત્ન કરો અને આગળ વધો નિરંતર કર્તવ્ય કરતા રહો તમારું પ્રત્યેક ડગલું સફળતા તરફ આગળ વધી રહ્યું છે આજે નહીં તો કાલે તમને સફળતા મળશે જ કારણ કે કર્તવ્યનું પરિણામ સફળતા જ હોય છે મદદ માટે બીજાઓની આગળ કાકલુદી ના કરશો કારણ કે કોઈનામાં એટલી શક્તિ નથી કે તમને મદદ કરી શકે કોઈ દુઃખ યા મુશ્કેલી માટે બીજા ઉપર દોષારો પણ ના કરશો કારણ કે બીજું કોઈ તમને દુઃખ પહોંચાડી શકતું નથી તમે પોતે જ તમારા મિત્ર છો અને તમે પોતે જ તમારા શત્રુ છો તમારી સામે જે સારી કે ખરાબ પરિસ્થિતિ છે તે તમે જ પેદા કરી છે જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશો તો બીજી જ ક્ષણે ભયનું ભૂત અંતરિક્ષમાં ઓગળી જશે જન્મ જન્માંતરોના સંસ્કાર જ્યારે એકત્રિત થાય છે ત્યારે જ મનુષ્ય ઈશ્વરની પ્રાપ્તિ માટે ખરા અંતઃકરણથી પ્રાર્થના કરી શકે છે અખંડ જ્યોતિ માર્ચ ઓગણીસો એકતાલીસ મુખપૃષ્ઠ ગુરુ સતાની અમૃતવાણી ઘસવા કે અથડવાથી શક્તિ પેદા થાય છે આ વૈજ્ઞાનિક નિયમ છે ઈશ્વર પોતાના પ્રિયપુત્ર એવા મનુષ્યને શક્તિવાન પ્રગતિશીલ વિકાસોન્મુખ ચતુર સાહસિક અને પરાક્રમી બનાવવા ઈચ્છે છે તેથી તેણે દરેક મનુષ્યની સામે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંબાર ઊભો કરી દીધો છે